મિત્રો હું ચારારચના વાસુદેવની YouTube ચેનલમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 4 માં પાઠ 7 નો કલાકારની ભૂલ સમજીશું. બરાબર કે પેલા પાઠ સમજતા પહેલા આપણે પાઠના શબ્દાર્થ છે ઈ જોઈ લઈએ. બરાબર પાઠનું નામ છે કલાકારની ભૂલ. આમાં એક કલાકાર છે જે પોતે ખૂબ જ આબેહૂબ અને ખૂબ જ સુંદર મૂર્તિઓ બનાવતો હોય છે. એના વિશે આપણે પાઠમાં સમજીશું. મૂર્તિઓ બનાવનાર અને મૂર્તિઓ બનાવે એને શું કહેવાય? તમને કદાચ શબ્દ સમૂહ માટે એક શબ્દ એમાં પૂછાય કે મૂર્તિ બનાવનાર, તો તમારે લખવાનું કે શિલ્પી. બરાબર પછી આ પણ પૂછી શકાય કે કલાનું સર્જન કરનાર, તો કે કલાકાર. પછી આબેહૂબ એટલે કે હુબહુ તેના જેવી જેમ, અસલ કોપી ટુ કોપી આપણે આપણી ભાષામાં કહીએ તો. બરાબર ને? પછી છે દ્વાર, દ્વાર એટલે કે બાર નો થતો દરવાજો. પછી તફાવત એટલે કે ભેદ. બરાબર. પછી તરકીબ, તરકીબ એટલે યોજના. પછી યમરાજ, યમરાજ એટલે કે મૃત્યુ નો દેવ. અને ખાલી આંખ એટલે કઈ લીધા વગર, અથવા તો લીધા વિના. પછી છે નિષ્ણાત, નિષ્ણાત એટલે કે નિપુણ, જે કોઈ પણ એક કાર્યમાં નિષ્ણાત હોય એટલે કે નિપુણ હોય. પછી કે તુચ્છ, તુચ્છ એટલે કે નજીવું, નાનકડું. અને દેવતા એટલે કે દેવ. બરાબર છે. હવે આપણે પાઠ સમજીશું. પાઠનું નામ શું છે? તો કે કલાકારની ભૂલ. તો મૂર્તિઓ બનાવનાર એક શિલ્પી હતો, તેનું નામ તુલમોહન હતું. એક તુલમોહન નામનો એક માણસ હતો, તે મૂર્તિ બનાવવામાં ખૂબ જ નિપુણ હતો. તેને બધાએ મોહન કહીને બોલાવતા. તે ખૂબ જ આબેહૂબ મૂર્તિઓ બનાવતો હતો. તે મૂર્તિઓ જોઈને ભરભરા દંગ રહી જતા હતા. એક વખત તેણે પોતાના એક મિત્રને મૂર્તિ બનાવેલી. મિત્રની મૂર્તિ જોઈને શિલ્પીના મામાએ મીઠાઈ આપવા માટે મિત્રને બજારમાં લઈ જવા કેટલો આગ્રહ કર્યો, પણ તે મૂર્તિ ચાલે ખરી. એક વખત શું થયું કે એણે પોતાના મિત્રની એક મૂર્તિ બનાવી અને એણે ત્યાં રાખી. તો એ જે મૂર્તિ છે એ બનાવી હતી એના મામા આવે છે અને એના મામા એને કહે છે કે તું મારી સાથે બજારમાં હાલ. પણ મૂર્તિ કઈ જવાબ આપે ખરા? આખરે મામાને જાણ થઈ ગઈ કે આ તો પથ્થરના પ્રાણ વગરની મૂર્તિ છે. મોહને એક વખત ઘરના દ્વાર પાસે ચોકીદારને મૂર્તિ બનાવીને મૂકી દીધી. એ મૂર્તિ જોઈને મોહનને ત્યાં ચોરી કરવા આવેલા ચોર ભાગી ગયા હતા. હવે મોહને શું કર્યું? એ ખૂબ જ સરસ મૂર્તિ બનાવતો હતો. પછી એણે ત્યાં એના ઘરની પાસે દ્વાર પાછો ભાગી જાય છે. મોહન ઘણા લાંબા સમય સુધી મૂર્તિ બનાવ્યા કરી. આખરે સમય જતા તે વૃદ્ધ થવા લાગ્યો. તે વિચાર કરવા લાગ્યો કે હવે ગમે તારે મૃત્યુ આવશે અને મારે મરવું પડશે. મારે કોઈ એવું કાર્ય કરી જવું જોઈએ કે લોકો મને વર્ષો સુધી ન ભૂલે. વિચાર કરતા કરતા તેણે પોતાના રૂપ, રંગ અને આકાર ધરાવતી 10 મૂર્તિઓ બનાવી. ધારી ધારીને બરાબર જોઈએ તો પણ મૂર્તિમાં એમાં મોહનમાં કોઈ તફાવતના ખ્યાલ ન આવે તેવી કળા એની પાસે હતી. એટલે એણે શું થયું કે હવે હું વૃદ્ધ થઈ ગયો છું અને મારું મૃત્યુ ગમે ત્યારે આવશે. મૃત્યુ આવશે તો મારે મરવું પડશે. એટલે એ વિચારે છે કે મારે એવું કંઈ કાર્ય કરી જવું છે જેથી લોકો મને ખૂબ જ યાદ કરે. તો એ વિચાર કરતા કરતા તે પોતે પોતાની જ એમ કે પોતાના રૂપ રંગ વાળી અને કોઈ એક જરા કે ભેદ એટલે કે તફાવત ન કાઢી શકે એવી પોતે એક એક ની સાથે 10 મૂર્તિઓ બનાવે છે. એક દિવસ મોહનને રાત્રે સ્વપ્ન આવ્યું કે કાલે તેનું મૃત્યુ થવાનું છે. તેણે એક તરફથી વિચારી કાઢ્યું. એક બીજે દિવસે પોતાની બનાવેલી મૂર્તિઓને વચમાં ઉભો રહી ગયો. મોહનને લઈ આવવા યમરાજ પોતાના દૂધને મોકલે છે. દૂધ મોહનના ઘરે આવ્યું. જોયું તો એક સાથે 11 મોહન ઉભા છે. દૂધને નવાઈ લાગી. એ સાચે મોહનને ઓળખી શક્યો નહીં. હવે શું થયું? એક રાત્રે મોહનને સપનું આવે છે કે કાલે તેનું મૃત્યુ થવાનું છે. તો મોહન શું કરે છે કે પોતે બનાવેલી 10 મૂર્તિ હતી ને એ 10-10 મૂર્તિની વચ્ચે મોહન જઈને ઉભો રહી જાય છે. અને આ બાજુ જે યમરાજ છે એ યમદૂતને મોહનના પ્રાણ લેવા માટે નીચે મોકલે છે પૃથ્વી લોકમાં. ત્યારે જે આ જે યમરાજ છે એ એક સાથે આવા 11 મોહનને જોઈને
અચમ ભાવને ચકિત થઈ જાય છે કે આમાં તો અહીંયા તો કે એક સાથે 11 મોહન છે, આમાં મારે કયા કયા મોહનના પ્રાણ લેવા. આ જોઈને જે યમદૂત છે એ પાછો જાય છે, એટલે એ સાચા મોહનને ઓળખી શકે એટલે ખાલી હાથે યમરાજની પાસે ગયું. યમરાજને બધી વાત કરી, દૂતને ખાલી હાથે પાછા આવવા જોઈને યમરાજ ગુસ્સે થયા. યમરાજે કહ્યું, મોહન એક જ છે, એ બુદ્ધિશાળી કલાકાર છે અને તું એનાથી બની ગયો છે. આપણે દેવતા છીએ એટલે થોડીક બુદ્ધિ ચલાવે એટલે જીવતો મોહન પકડાઈ જશે અને એનું આયુષ્ય પૂરું થઈ ગયું છે એટલે તેને જીવતો રાખવાનો નથી. હવે શું કરે છે, જે યમદૂત આવ્યો તો એ પોતે ખાલી હાથે પાછો જાય છે. એટલે જે યમરાજ છે ખૂબ જ ગુસ્સે થાય છે અને એને કહે છે કે એ ખૂબ જ ચતુર અને હોશિયાર કલાકાર છે અને એમાંથી એની જે 10 છે એની મૂર્તિ છે અને એમાંથી એક મોહન છે એ સાચો છે, એને તું તારી બુદ્ધિથી તું ચાતુર્યથી તું એને પકડી પા. દૂત તો પાછો ચાલે, મોહનને દૂધના પગલાનો અવાજ સાંભળ્યો, પાછો એ મૂર્તિની વચ્ચે જઈને ઊભો રહી ગયો. દૂધ આ વખતે એક પછી એક મૂર્તિને શાંતિથી જોવા લાગ્યો. એ જાણતો હતો કે આમાં એક તો જીવતો મોહન છે, જોકે બધી મૂર્તિઓ પણ જીવંત જ લાગતી હતી, મોહન પણ આંખ પકડાતો ન હતો. દૂધ સાવ ધીમેથી બોલ્યો, ભાઈ મોહન તું ચતુર છો, કલાકાર છો, મૂર્તિઓ સર્જનવામાં નિષ્ણાત છો, પણ મૂર્તિમાં એક ભૂલ રહી ગઈ છે. જો એ ભૂલ ન હોત તો તારી બધી મૂર્તિઓ જીવંત લાગત, પણ એ ભૂલને લીધે આ મૂર્તિઓની કિંમત સાવ તુચ્છ છે. હવે શું થયું કે દૂધ પાછો આવે છે, એના આવવાના પગલા સાંભળી અને મોહન છે એ પાછો છે, બધી આ 10 મૂર્તિઓ હતી એની વચ્ચે જઈને ઊભો રહી ગયો. તો આ વખતે જે યમદૂત છે એ પોતે બધી મૂર્તિઓ નિરખીને શાંતિથી જોવે છે અને બધે ત્યારે બધી મૂર્તિઓ છે એને જીવતી જ લાગતી હતી. મોહન પણ એ બધી મૂર્તિઓ વચ્ચે ઊભો રહી ગયો હતો અને આંખ પણ પટપટાવતો નહોતો, જેથી જે યમદૂત છે એ ઓળખવામાં એને મુશ્કેલી પડતી હતી. પછી આજે યમદૂત છે એને એક યુક્તિ સૂચી, એ એમ કે છે કે મોહન કે તું કે મૂર્તિ બનાવવામાં ખૂબ જ ચતુર છો, હોશિયાર છો અને તારો એમાં કોઈ જવાબ નથી, ખૂબ જ તું નિષ્ણાત છો, પણ એક ભૂલ થઈ ગઈ તારાથી કે આ મૂર્તિમાં તારા મૂર્તિ બનાવવામાં તારાથી એક ભૂલ થઈ ગઈ છે, જો એ ભૂલ તે ન કરી હોત ને તો આ બધી મૂર્તિ છે એ સાચી લાગે છે. એટલે આ સાંભળીને હવે શું થાય છે, જો કે મોહન આ વાત સાંભળીને રહી શક્યો નહીં, એકદમ બોલી ઉઠ્યો, શી ભૂલ છે. દૂત તરત જ મોહનને પકડી લીધો અને કહ્યું, બસ આ એક જ ભૂલ છે, અને દેવદૂત મોહનને પકડીને લઈ ગયા. હવે મૂર્તિમાં કઈ ભૂલ નહોતી, પણ જે આ જે યમદૂત છે એને પોતે યુક્તિ એવી કહી, એટલે તરત જ જે સાચો મોહન હતો એ બોલીને બહાર આવ્યો કે કઈ ભૂલ છે મને બતાવો તો ખરી, એટલે એ બહાર આવી ગયો એટલે પકડાઈ ગયો. યમરાજે એને યમદૂત જે હતો એ મોહનને પકડી લે છે અને કહે છે કે બીજે એક એવી તું જે આ બોલીને બહાર આવ્યો ઈ જ તારી ભૂલ છે, અને મોહનને પકડી અને એને લઈ જાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના પ્રશ્ન જવાબ જોઈશું. થેન્ક યુ.